નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પૂનમ રાઠોડ વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય ગુજરાતી દ્વિતીય સત્ર. તો ચાલો મિત્રો, આજે આપણે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું પેજ નંબર 41 પર 17મું ચેપ્ટર સંસ્કારની શ્રીમંતાઈ જોવાનું છે. તો સૌપ્રથમ આપણે લેખિકાનો પરિચય જોઈશું. કુંદનિકા કાપડિયા લેખિકા છે. આ તમારું જે એકમ છે એના લેખિકા છે કુંદનિકા કાપડિયા. એમનો જન્મ ઈસવીસન 1927માં થયો હતો. કુંદનિકા કાપડિયાનો જન્મ લીંબડી મુકામે થયો છે. તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે. વાર્તાકાર અને નવલકથાકાર તરીકે જાણીતા છે. પ્રેમના આંસુ, કાગળની હોળી વગેરે તેમના જાણીતા વાર્તા સંગ્રહો છે. બરાબર, પ્રેમના આંસુ, કાગળની હોળી એ બેના વાર્તા સંગ્રહો, એમાં એક કરતાં વધારે વાર્તાઓનો સંગ્રહ હોય એના વાર્તા સંગ્રહો છે. સાત પગલાં આકાશમાં એમની બહુ ચર્ચાયેલી નવલકથા છે. નવલકથા એટલે નાની વાર્તા, એને નવલકથા કહેવાય. પરમ સમીપે વિશિષ્ટ રીતે તૈયાર કરેલો એક પ્રાર્થના સંગ્રહ છે. એમણે સાહિત્યની સાથે સાથે સમાજસેવા અંગીકાર કરી છે. પરમ સમીપે વિશિષ્ટ રીતે તૈયાર કરેલો એક પ્રાર્થનાનો સંગ્રહ છે. એમાં બધી પ્રાર્થનાઓનો એમાં સંગ્રહ કરેલો છે, એકત્રિત કરેલી છે. એમણે સાહિત્યની સાથે સાથે સમાજસેવા અંગીકાર કરી છે. સાહિત્ય ક્ષેત્રે તો સર્જન કર્યું હતું એમણે, પણ સાથે સાથે સમાજસેવાનું કાર્ય પણ કર્યું હતું. હાલ તેઓ વડસાડ નજીક આવેલા નંદીગ્રામમાં સ્થાયી થઈને સાહિત્ય સર્જન કરી રહ્યા છે. સ્થાયી થઈને એટલે કે ત્યાં રહીને સાહિત્યનું સર્જન કરી રહ્યા છે. આગળ જોઈએ મિત્રો બીજો ફકરો. માનવ જીવનની ઘટમાળ એવી છે કે એમાં સુખ પછી દુઃખ, ચડતી પછી પડતી કુદરતના ક્રમ પ્રમાણે અવશ્ય આવતા જ હોય છે. આપણે જોયું ને કે દરેક મનુષ્યના જીવનમાં અલગ અલગ વણાકો આવતા રહ્યો હોય છે. એક ધારું કોઈનું જીવન વ્યવસ્થિત કે દુઃખભર્યું નથી જાતું. કુદરતના ક્રમ પ્રમાણે અલગ અલગ વણાકો આવતા રહે છે. આવે સમયે જરા પણ વિચલિત થયા વગર સ્વસ્થતા જાળવી રાખી આવી પડેલી પરિસ્થિતિનો ખરા દિલથી સ્વીકાર કરવો એ જ સાચા સંસ્કાર છે. જો શું કહે છે કે જ્યારે કોઈપણ મુશ્કેલીનો સમય આવે, વિકટ પરિસ્થિતિ આવે, બરાબર, ખરાબ પરિસ્થિતિ આવે ત્યારે વિચલિત નહીં કરવાનું, મનને જરાય ડગાવવાનું નહીં અને સ્વસ્થતા જાળવી રાખવાની. અને પરિસ્થિતિઓને જે ખરા દિલથી સ્વીકાર કરે છે, બરાબર, જે સામે પરિસ્થિતિ આવી છે એને સ્વીકારવી, એમાં જેમ કે સાચા સંસ્કાર છે. આજે આપણા તમારા પાઠનું શીર્ષક એ જે છે સંસ્કારની શ્રીમંતાઈ. અહીંયા શ્રીમંતાઈની વાત કરવામાં આવી છે, પણ કેવી શ્રીમંતાઈ? ધન પૈસા તે એ શ્રીમંતાઈ નહીં, બરાબર, સંસ્કારમાં જે સમૃદ્ધિ હોવી જોઈએ એની વાત કરવામાં આવી છે. એમાં જ સંસ્કારની શ્રીમંતાઈ રહેલી છે. એક સમય હતો જ્યારે શેઠ જગમોહનદાસ અને તેમનું કુટુંબ શ્રીમંતાઈમાં ઝૂલતું હતું. શું કહે છે કે આ જે પાત્ર છે આપણે પાઠમાં, શેઠ જગમોહનદાસ અને એનું કુટુંબ શ્રીમંતાઈમાં ઝૂલતું હતું, એટલે ખૂબ જ ધનવાન હતું, ખૂબ જ પૈસે ટકે સુખી હતું. અચાનક એના ભાગ્યની દશા પલટાઈ છે, બરાબર, એના ભાગ્યની, એના નસીબની દશા અચાનક પલટાઈ છે અને એની સ્થિતિ ખરાબ થાય છે. કારમી ગરીબી તેમના કુટુંબ ઉપર ઉતરી આવી. અહીંયા શું થયું કે એમના કુટુંબ ઉપર કારમી ગરીબી, બરાબર, ઉતરી આવી. અત્યાર સુધી એ ખૂબ જ શ્રીમંત હતા, ધનવાન હતા, એમાંથી એની દશા પલટાઈ જાય છે. ત્યારે પણ કુટુંબનો એક એક સભ્ય આબાલ વૃદ્ધ સૌ કોઈ સ્થિતિનો વાંક કાઢવાને બદલે કે નિરાશ થવાને બદલે પોતાના ભાગે આવતું કર્તવ્ય બજાવવાનું અને એકમેકને મદદરૂપ થવાનું ચાલુ રાખે છે. શું કહે છે કે ત્યારે પણ જ્યારે આ સ્થિતિ બદલાય છે, દશા બદલાય છે, ત્યારે પણ કુટુંબનો એક એક સભ્ય, બરાબર, આબાલવૃદ્ધ, આબાલવૃદ્ધ એટલે કુટુંબના નાનાથી લઈને મોટા સભ્ય સુધી બધા, એમાં એને આબાલવૃદ્ધ કહેવાય, એ બધા આ સ્થિતિનો વાંક નથી કાઢતા. વાંક કાઢવાને બદલે એટલે કે વાંક નથી કાઢતા, નિરાશ નથી થતા, પણ પોતાના ભાગે જે કર્તવ્ય બજાવ્યાનું, પોતાની જે ફરજ છે એ બજાવ્યાનું અને એકમેકને મદદરૂપ થવાનું ચાલુ રાખે છે. બરાબર, જે પરિસ્થિતિ આવી છે એની સામે લડવાનું ચાલુ રાખે છે, નિરાશ નથી થતા અથવા તો કોઈનો વાંક નથી કાઢતા, પરિસ્થિતિનો વાંક નથી કાઢતા અને પોતે એકબીજાને મદદરૂપ થાય છે અને કર્તવ્ય બજાવે છે. તો આજે આપણે આ પાઠમાં જોવાનું છે કે જ્યારે ખૂબ જ શેઠ જગમોહનદાસ છે એનો પરિવાર શ્રીમંતાઈમાં ઝૂલતો હતો, ખૂબ જ પૈસે ચોખ્ખે સુખી હતો, અને પછી જ્યારે એની દશા પલટાઈ છે ત્યારે એ લોકો જરા પણ વિચલિત થયા વગર, મનને જરા પણ વિચલિત કર્યા વગર સારી રીતે બધી એની ફરજ નિભાવે છે અને કુટુંબના બધા સભ્યો છે એ લોકો એકમેકને હળીમળીને સંપીને બધાનું કાર્ય કરે છે. તો આપણે એમાંથી શીખવાનું છે કે શ્રીમંતાઈ છે એ પૈસે ટકી ન હોવી જોઈએ, પણ સાચી શ્રીમંતાઈ તો આપણા સંસ્કારમાં હોવી જોઈએ. તો આજે આપણે એ પાઠમાં જોઈશું, શીખીશું. તો ચાલો મિત્રો હવે આપણે પાઠ જોઈએ. તમારું બધાનું બુકમાં ધ્યાન, પહેલાં ફકરામાં ધ્યાન.
જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે રાજાના નામથી જ સંબોધાતા. હવે જો જગમોહનદાસ શ્રીમંત, શ્રીમંત એટલે અમીર, પૈસાદાર, તવંગર, આપણે જે બધા સમાનાર્થી શબ્દો જોઈએ છીએ એ, કે એમના વર્તુળમાં તે રાજા નામથી સંબોધાતા, બરાબર. એનું પૂરું નામ, સાચું નામ તો શેઠ જગમોહનદાસ હતું, પણ એના વર્તુળમાં એટલે કે એમને જે જાણીતા લોકોનો સમૂહ છે, ફ્રેન્ડ સર્કલ, ગ્રુપ આપણે જેને કહીએ ને, એમાં એ રાજાના નામથી સંબોધાતા હતા. લક્ષ્મીદેવીએ બે હાથે એમની આરતી ઉતારી હશે, એટલે કે જો આ એક કહેવત છે કે લક્ષ્મીદેવીએ બે હાથે તેમની આરતી ઉતારી હશે, એટલે કે લક્ષ્મીદેવી એટલા બધા એમની ઉપર મહેરબાન હતા, કૃપા કરી હતી લક્ષ્મીદેવી, એટલો ધન માલ મિલકત પૈસો એની પાસે હતો. 60 લાખ રૂપિયાને ખર્ચે દરિયા કિનારે બંધાવેલો તેમનો આશમાની આનંદ મહેલ રાત્રે દીવાના ઝળહળાથી અલકાપુરીની યાદ આપી જતો હતો. હવે જો 60 લાખ રૂપિયાના ખર્ચે અને દરિયા કિનારે પોતાનો એક મહેલ બંધાવ્યો હતો, પોતાનું ઘર હતું, બરાબર, આસમાની આનંદ મહેલ, શું નામ હતું એનું? આનંદ મહેલ. એ રાત્રે જ્યારે દીવાના ઝળહળાટથી ચમકતો હતો ત્યારે અલકાપુરીની યાદ આપી જતો. અલકાપુરી એટલે કે સ્વર્ગનો મહેલ. જો એની ઉપમા આપી છે અહીંયા, અલકા સ્વર્ગના મહેલની ઉપમા આ શેઠ જગમોહનદાસના મહેલને આપી છે, તો વિચારો કેવડો મોટો હશે અને કેવો સુંદર હશે. તેમને ઘેર 6 મોટરગાડીઓ હતી અને નોકર ચાકરનો તો પાર નહીં. હવે કહે છે કે એના ઘરે 6 મોટરગાડીઓ હતી અને આવડો મોટો મહેલ હોય, બંગલો હોય, તો એમાં નોકર ચાકર તો જોઈએ ને, તો એ તો પાર વગરના હતા, ઘણા બધા હતા એમ. આગળના પેરેગ્રાફમાં જગમોહનદાસના કુટુંબના 8 સભ્યો, તેમના પત્ની પાર્વતીબહેન, વૃદ્ધ પિતા દયાળજીભાઈ, 26 વર્ષનો પુત્ર સુમોહન, પુત્રવધુ ઉત્પલા, તેમના 2 બાળકો મિલન તથા મૃણાલ, 16 વર્ષની પુત્રી પ્રીતિ અને જગમોહનદાસ પોતે. હા, તો હવે આપણે એના સભ્યોની વાત કરવાની છે. તો કે એના ઘરમાં કુલ 8 સભ્યો હતા. આપણા ઘરમાં જેટલા લોકો રહેતા હોય ને આપણા ઘરના સભ્યો કહેવાય, તો તમને ખ્યાલ જ છે. તો કોણ કોણ હતું જગમોહનદાસ શેઠના પરિવારમાં? તો કે એના પત્ની પાર્વતીબહેન, વૃદ્ધ પિતા દયાળજીભાઈ, 26 વર્ષનો પુત્ર સુમોહન, શેઠ જગમોહનદાસ છે એનો પુત્ર સુમોહન, પુત્રવધુ ઉત્પલા, પુત્રવધુ એટલે કે પુત્રની વહુ, દીકરાની વહુ, એનું નામ હતું ઉત્પલા, એના 2 બાળકો મિલન અને મૃણાલ, પછી 16 વર્ષની પુત્રી જગમોહનદાસની એનું નામ હતું પ્રીતિ અને જગમોહનદાસ પોતે. આટલા સભ્યો હતા અહીંયા આનંદ મહેલમાં રહેતા હતા. જગમોહનદાસના પરિવારના સભ્યો કુલ 8 હતા. આગળનો પેરેગ્રાફ જોઈએ. આટલા બધા વૈભવી સ્થાનમાં જે દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય ત્યાં કુટુંબમાં ઘર્ષણનો કે એવો પ્રસંગ સાનો ઊભો થાય? જો શું કહે છે કે આવા બધા વૈભવી સ્થાનમાં રહેતા હતા, ખૂબ જ સાહેબી હતી, કોઈ પણ જાતની કમી ન હતી, બરાબર, ત્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હતું, જે માંગે એ હાજર થતું હતું, ત્યાં કુટુંબમાં ઘર્ષણનો કે એવો કોઈ પ્રસંગ એ લોકોને ઊભો જ નહોતો થતો, બરાબર, કે કોઈ વસ્તુ માટે એ લોકોને કાંઈ પ્રશ્ન નહોતો. બધા જ લોકો ખૂબ સુખી હતા, જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ જ નહોતું. એટલે ટૂંકમાં કહીએ તો એની જિંદગી છે એકદમ સરળતાથી સારી રીતે પસાર થતી હતી. પણ વિધાતાના ખેલમાં એ અજબ વણાકો રહ્યા હોય છે. જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા. હવે શું કહે છે, હવે આગળ આપણે જોયું ને કે જીવનની ઘટમાળ એવી છે કે એમાં સુખ પછી દુઃખ ને ચડતી પડતી પછી પડતી કુદરતના ક્રમ પ્રમાણે આવતી રહે છે. તો અહીંયા પણ એવું થયું છે, જગમોહનદાસ સાથે પણ એવું જ થયું. વિધાતાના ખેલ છે એમાં અલગ અલગ વણાકો આવતા રહે છે, કોઈનું એક ધારું જીવન છે એ વ્યવસ્થિત રીતે પસાર નથી થતું. તો અહીંયા પણ શેઠ જગમોહનદાસના કુટુંબ ઉપર, એના પરિવાર ઉપર પણ એવો જ એક દુઃખદ વણાક આવ્યો. એમની પરિસ્થિતિ બદલાઈ ગઈ. જગમોહનદાસને સટ્ટાનો વેપાર હતો. વેપારમાં એમને એક ભયંકર ફટકો પડ્યો અને વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને પણ લાવે છે. હવે શું થયું, વેપારમાં નુકસાન ફટકો પડ્યો એટલે કે નુકસાની ગઈ, ખોટ ગઈ, અને વિપત્તિ આવી એટલે કે મુશ્કેલી આવી, નુકસાન ગયું એટલે, બરાબર. અને કહે છે કે જ્યારે વિપત્તિ આવે છે, કોઈ પણ મુશ્કેલી આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને પણ લાવે છે. એ કહેવત અનુસાર એ ફટકાની પાછળ એક પછી એક આઘાતો, પરાજયો, નુકસાનીની પરંપરા ચાલી આવી, બરાબર. હવે શું કહે છે કે એ કહેવત અનુસાર, જો અહીંયા કહેવત આપી, શું કહેવત આપી કે વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને પણ લાવે છે, બરાબર. વિપત્તિ એટલે કોઈ પણ મુશ્કેલી આવે છે, એક મુશ્કેલી આવે એની સામે તમારે હજારો મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ને, બીજી કોઈ પણ એમ, તો એના લાવ લશ્કરને સાથે લઈ આવે છે. એક મુશ્કેલીમાંથી તમે બહાર નીકળો ત્યાં બીજી મુશ્કેલીનો સામનો કરવા તૈયાર રહેવું જ પડે. તો શેઠ જગમોહનદાસ અને એના પરિવાર સાથે પણ એવું જ કંઈક થયું એમ.
તો એને જ્યાં ફટકો લાગ્યો, પરાજિત થયા, ફટકો લાગ્યો એટલે પરાજિત થયા, હાર થઈ, બરાબર, એક પછી એક ક્ષેત્રમાં એનું બધા સમાજમાં લોકોમાં ઊંચું સ્થાન હતું, રાજાના નામ તરીકે સંબોધાતા, એ બધું હવે એમ કે એમાં બધામાં હાર મળવા માંડી, મુશ્કેલી આવવા માંડી, એક એક આઘાતો, પરાજયો, નુકસાનીની પરંપરા ચાલી આવી, આઘાતો લાગવા માંડ્યા, કોઈ પણ કાર્યમાં નુકસાની ગઈ એટલે પરાજય થવા માંડ્યા, નુકસાની આવવા માંડી, બરાબર. તો શેઠ જગમોહનદાસ છે ટૂંકમાં એનું બધું જે ઊભું કરેલું હતું સામ્રાજ્ય, એક પ્રકારનું રાજાના નામનું સંબોધ હતું, એ બધામાંથી એને શું થયું, ફટકો લાગવા માંડ્યો અને એની હાર થતી ગઈ ધીમે ધીમે. તો મિત્રો, આજે તમારે હોમવર્કમાં આજે ચેપ્ટર આપેલું છે એના પેજ નંબર 41નો એ પાઠ એક વખત લખવાનો છે, રફ બુકમાં. કેમાં લખવાનું છે? રફ બુકમાં. જેટલો પેજ નંબર 41માં છે એટલો પાઠ. આગળનો પાઠ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો. અસ્તુ.